Good morning, friends. तो आजे आपने आपना गणित की अंदर पहलू जे चैप्टर छे ए शुरू करवा माटे जई रह्या छे। हूँ मानु छु त्यां सुधी हवे तमे अवयव पाड़वाना जे दाखला छे बराबर छे तो एमां तमे एकदम पक्का थई गया हशो। विद्यार्थी मित्रों खास ध्यान ए राखजो के आजे पेम्पलेट तमने मैं पोस्टो कर्यो छे जेमां चारने दाखलाओ गण्या तो ए पेम्पलेट डिलीट नहीं करशो कारण के आ अवयवना दाखलाओ जे छे एवे तमने આગળ પણ કહ્યું છે કે આપણે વર્ષોના વર્ષ સુધી કામ લાગે છે એટલે જ્યારે પણ એવું લાગે કે અવયવ પાડવામાં આપણે કાચા થઈ ગયા અથવા તો અવયવની પ્રેક્ટિસની જરૂર છે તો આ પેમ્પલેટની અંદર દરેક સ્વાધ્યાયના બબે ત્રણ દાખલાઓ તમે ગણી નાખશો તો ફરીથી તમને અવયવની અંદર આત્મવિશ્વાસ વધી જશે અવયવ પાડવાના દાખલાઓ તમે આરામથી ગણી શકશો બરાબર છે તો તમે એને ભૂલી ના જતા ઓકે આજની વાત કરીએ તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે ગણિત બરાબર છે ધોરણ 9 ગણિત એમાં સૌથી પહેલું પ્રકરણ જેનું નામ છે સંખ્યા પદ્ધતિ બરાબર છે સૌથી પહેલું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે નામ છે એનું સંખ્યા પદ્ધતિ હવે સંખ્યા પદ્ધતિ એટલે આપણને થાય કે ભાઈ કઈ કઈ સંખ્યાઓ આપણે અત્યાર સુધી બનાવી ચૂક્યા છે બરાબર છે તો આ જે સંખ્યાઓ આપણે જે અત્યાર સુધી બનાવી ચૂક્યા છે એવું નથી કે તમને આ જે સંખ્યાઓ જે મેં લખી છે બોર્ડ પર પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યાઓ એવું નથી કે તમને અત્યારે 9માં ધોરણમાં આ નવું શીખવાનું આવે છે આપણા 8માં ધોરણની અંદર પહેલા ચેપ્ટરની અંદર 8માં ધોરણમાં પહેલો ચેપ્ટર હતો સમમેય સંખ્યા એમાં પણ આ જ બધે સંખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો છે બરાબર છે 9માં ધોરણમાં પણ આ જ બધી સંખ્યાઓને આપણે ફરીથી જોવાની છે 10માં જઈશું 10માં ધોરણમાં પણ પહેલા ચેપ્ટરની અંદર આ બધી સંખ્યાઓ ફરીથી જોવાની આવવાની છે બરાબર છે મતલબ તમે આને એક વખત સારામાં સારી રીતે સમજી લો તો તમારા આવનારા 10માં ધોરણના પહેલા ચેપ્ટરમાં પણ સમજવાનું કામ થોડું ઓછું થઈ જાય જો આ તમે યાદ રાખ્યું હોય તો બરાબર છે તો ચાલો સૌથી પહેલા આપણે શરૂ કરીએ કે ભાઈ સૌથી પહેલા કઈ સંખ્યાઓ અમને બનાવી હતી તે સંખ્યા પદ્ધતિની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ સૌથી પહેલા આપણે બોલો ના આ પ્રાકૃતિક સંખ્યાઓ તો એવું નથી કે 8માં ધોરણથી ખબર છે એના કરતા પણ નાના ધોરણોમાં આપણે જઈએ 6-7મું ધોરણ તો ત્યારે પણ આપણે આ પ્રાકૃતિક સંખ્યાઓ આવતી હતી બરાબર છે પ્રાકૃતિક સંખ્યાને વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભાષામાં કહેવામાં આવે છે નેચરલ નંબર્સ શું કહેવામાં આવે છે ભાઈ નેચરલ પ્રાકૃતિક પ્રકૃતિ પ્રકૃતિને નેચર કહેવાય તો પ્રાકૃતિક છે એટલે આપણે નેચરલ કહીશું સંખ્યા એટલે કે નંબર્સ હવે જુઓ એને અંગ્રેજી ભાષામાં નેચરલ નંબર્સ કહેવાય એટલે નેચરલ નો પહેલો અક્ષર કેપિટલ એન છે જુઓ એટલે આપણા પ્રાકૃતિક સંખ્યાઓને સાંકેતિક ભાષામાં દર્શાવવી હોય એક સંજ્ઞા તરીકે રજૂ કરવી હોય તો આપણે એને કેપિટલ એન કરીને સંકેતમાં દર્શાવીશું કારણ કે એને અંગ્રેજીમાં આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ એટલા માટે બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર ચાલો તો ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ સંજ્ઞા એની કેપિટલ એન થઈ જશે તો ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો આપણે કહીશું ફક્ત અને ફક્ત ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય ધન સંખ્યાઓ અને એ પણ શૂન્યથી શરૂ નહીં કરવી ધન સંખ્યાઓ એટલે 1 થી શરૂ કરવી જુઓ કઈ કઈ સંખ્યાઓ આવશે આની અંદર ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ કોને કોને કહેવાય તો ભાઈ 1 2 3 4 5 6 7 ક્યાં સુધી તો આપણે કહીશું કે અસંખ્ય સુધી અનંત સુધી એનો મતલબ એમ થશે કે આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો કોઈ અંત જ નથી આ સંખ્યાઓ અનંત છે અને અનંત સંખ્યાઓ છે એટલે એને જરા ધ્યાન આપો મેં શું કર્યું 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અને પછી આ સંખ્યાઓ અનંત અંતર સુધી વિસ્તરેલી છે એટલે હજુ એક અલ્પવિરામ કર્યું અને એની પાછળ 3 ડોટ મૂક્યા 3 ડોટ તબકા તબકાનો નિયમ એવો છે કે 3 જ પાડવાનો 3 થી ઓછા પણ નહીં 3 થી વધારે પણ આનો મતલબ એમ થાય કે આ સંખ્યાઓ
અનંત અંતર સુધી વિસ્તરેલી છે અથવા તો આ સંખ્યાઓ અસંખ્ય છે ગણી ના શકાય એટલે આપણે આઠમા ધોરણમાં એવું પણ શીખી ગયા હતા કે આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એને ગણતરીની સંખ્યાઓ કહેવાય એને ગણતરીની સંખ્યા કહેવાય હા હવે ધારો કે આપણે સામે કોઈ વસ્તુનો જથ્થો પડેલો છે સમજો કે આપણી પાસે આ 10 તર છે તમે જોઈ શકતા હો હવે આમ સમજો કે મારી પાસે આમાં ઘણા બધા 10 તર છે બે 10 તર અહીં છે એમ સમજો કે ઘણા બધા 10 તર છે હવે મને કોઈ એમ કહેશે કે આ કેટલા 10 તર છે ગણ ગણ મતલબ કે કાઉન્ટિંગ કરો તો આપણે ગણતરી ક્યાંથી શરૂ કરીશું તે તમે મને કહો આ જે 10 તર છે એમાં એમ ગણીશું કે આ શૂન્ય 10 તર 0 પછી આ પહેલું 10 તર મતલબ કે મારી પાસે એક 10 તર છે તમે કહેશો કે ના ગણતરી શરૂ થાય હંમેશા 1 થી તમે સમજી શકતા હશો બરાબર ગણતરી શરૂ થાય 1 થી કે આ પહેલું 10 તર આ બીજું 10 તર પછી 3 4 5 6 બોલો ખ્યાલ આવે છે ક્યારેક એવું આવે ખરે કે આ પહેલું 10 તર પછી આ 1.2 નું 10 તર એવું નહીં આવે એક પછી બે જ આવે ને બે પછી ત્રીજું 10 તર ચોથું 10 તર એવું જ આવે એટલે આને પ્રાકૃતિક સંખ્યાઓ જે છે ને વિદ્યાર્થી મિત્રો એને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહી શકીએ હવે કોઈ મને એમ પૂછે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ સૌથી નાની તો આમાં જોઈને આપણે આરામથી કહી શકીએ કે ભાઈ એક કોઈ આપણને એવું પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ તો આપણે કહીએ કે ભાઈ અસંખ્ય ના ગણી શકાય અનંત સુધી વિસ્તરેલી છે સૌથી મોટી તો હવે અસંખ્ય બોલો તો તમને આ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે એકદમ વ્યવસ્થિત સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો હવે આપણે આગળ વધીએ હવે આપણે આગળ વધીએ અને આગળ પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ ભાઈ પૂર્ણ સંખ્યાઓ જેને અંગ્રેજી ભાષામાં આપણે હોલ નંબર્સ પણ કહીએ છીએ જેની સ્પેલિંગની શરૂઆત જેની સ્પેલિંગની શરૂઆત ડબલ્યુ અક્ષરથી થાય છે મતલબ કે આપણે પૂર્ણ સંખ્યાઓને સાંકેતિક ભાષામાં એટલે કે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો હોલ નંબરના ડબલ્યુ પૈકી ડબલ્યુને આપણે સાંકેતિક સંજ્ઞા તરીકે પસંદ કરીશું હવે તમને એમ થશે કે આ પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યામાં તમારે આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો લેવાની જ છે સાથે ખાલી એક જળનો ઉમેરો કરવાનો છે એક સંખ્યા ઉમેરવાની છે અને એ છે શૂન્ય અને એ છે શૂન્ય તો તમે જોઈ શકતા હશો કે આ જ બધી સંખ્યા ફરીથી જો 1 2 3 પણ આગળ શું લખ્યું છે આપણે 0 તો હવે આ જે સંખ્યાઓ છે આ બધી કેવી કહેવાય પૂર્ણ કહેવાય તો મારો એક પ્રશ્ન તો તમે સમજતા હો કે આ જે બધી સંખ્યા છે આ બધી સંખ્યાઓને પ્રાકૃતિક કહેવાય તો આપણે કહીશું ના બધાને તો ના કહેવાય કારણ કે જુઓ આમાં જે 0 છે ને તે આની પાસે નથી એટલે હું તમને એમ સમજાવી શકું ને કે બધી પૂર્ણ સંખ્યાઓ દરેકે દરેક પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી કા છે જો ની બધી જ આ પૂર્ણ સંખ્યામાં 0 છે તો આની પાસે 0 છે નથી 0 પૂર્ણ સંખ્યા કહેવાય શું 0 ને પ્રાકૃતિક સંખ્યા કહેવાય ના કહેવાય મતલબ કે આપણે એવું આરામથી કહી શકીએ કે દરેકે દરેક પૂર્ણ સંખ્યાઓ દરેકે દરેક પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા હોવાની નથી તો હવે તમે ના કરતા ઊંટું વિચારો આ દરેકે દરેક જેટલી પણ આ પ્રાકૃતિક સંખ્યાઓ છે તા બધી પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય હા કે ના એક પૂર્ણ છે હા બે છે હા 3 4 5 6 બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા સોરી બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા પણ બનવાની બોલો ખ્યાલ આવે છે એટલે આપણે એવું કહી શકીએ ખરા કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ છે પણ એવું ના કહી શકીએ કે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક છે એનું કારણ એવું કેમ નહીં કહી શકીએ એનું કારણ 0 બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો અત્યાર સુધી આપણે બે સંખ્યાઓ લીધી એક લીધી આપણે પ્રાકૃતિક
વાસ્તવિક સંખ્યાઓ ત્યાર પછી આપણે લીધી પૂર્ણ સંખ્યા હવે હજુ આપણે આગળ વધીએ અને હવે આપણે લઈએ પૂર્ણાંક સંખ્યાઓ હવે પૂર્ણાંક સંખ્યાઓ જે છે ને વિદ્યાર્થી મિત્રો એને આપણે અંગ્રેજી ભાષામાં ઇન્ટીજર્સ કહેવાય પૂર્ણાંક સંખ્યાને કેવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજી ભાષામાં આપણે ઇન્ટીજર્સ પણ કહી શકાય હવે તમને એમ થશે કે ભાઈ ઇન્ટીજર નો આઈ આવ્યો એટલે પૂર્ણાંક સંખ્યા દર્શાવવા માટે આપણે સાંકેતિક ભાષામાં આઈ લઈ લઈએ લઈ શકાય બરાબર છે ઘણી બધી પુસ્તકો જે ગણિતની બની છે એમાં ઘણી જગ્યા પર પૂર્ણાંક સંખ્યાને આઈ સ્વરૂપમાં દર્શાવે છે પણ વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યાને જર્મન ભાષામાં જર્મન શબ્દ છે ઝેહલિંગ બરાબર છે તો ઝેહલિંગનો અર્થ થાય છે સંખ્યા અથવા તો ગણવું ઝેહલિંગ ઝેહલિંગ ખરેખર જર્મન શબ્દ છે અને આ જર્મન શબ્દનો અર્થ થાય છે સંખ્યા કે ગણવું તો એના ઉપરથી આપણે પૂર્ણાંક સંખ્યાને આપણે ઝેડ તરીકે દર્શાવીશું સાંકેતિક ભાષામાં આપણે શું સંજ્ઞા આપીશું ઝેડ બરાબર છે ચલો હવે પૂર્ણાંક સંખ્યામાં આપણને એટલે કે ભાઈ કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો ભાઈ પૂર્ણાંક સંખ્યા એટલે જો બધી પૂર્ણાંક સંખ્યા આવી જાય ધન પૂર્ણાંક સંખ્યા પણ આવી જાય ઋણ પૂર્ણાંક સંખ્યા પણ આવી જાય અને શૂન્ય પૂર્ણાંક સંખ્યા પણ આવી જાય બરાબર છે જો ખાસ લખેલું છે તમે જુઓ દેખાય છે જુઓ ડોટ 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 ઋણ બે ઋણ એક ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ ડાબી તરફ જઈએ તો ઋણ ત્રણ ઋણ ચાર ઋણ પાંચ ઋણ છ અસંખ્ય બંને તરફ અસંખ્ય અંતર સુધી વિસ્તરેલી સંખ્યાઓ છે તો આ થઈ કઈ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ તમારી સમક્ષમાં અહીં હાજર કરેલી છે જોઈ શકતા હશો તમે ખ્યાલ આવે છે બધી પૂરેપૂરી સંખ્યા જ હોય એમાં અધૂરી સંખ્યા મતલબ કે પોણ વાળી સંખ્યા કે અપૂર્ણાંક સંખ્યા આમાં ના બાકી આપણને નાના ધોરણોમાં અપૂર્ણ સંખ્યા શું છે એના વિશે પણ આઈડિયા છે બરાબર છે આ નવમાની બુકમાં લીધી નથી આ અપૂર્ણાંક સંખ્યાઓને પણ આપણે તમને સમજાવી દઉં કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તો ભાઈ એકના છેદમાં બે અને અંશ અને છેદ સ્વરૂપમાં હોય ને કે ભાઈ ધારો કે ઋણ ત્રણ ના છેદમાં પાંચ કે પછી ધારો કે ભાઈ પોઈન્ટ પાંચ કે ધારો કે મિશ્ર અપૂર્ણાંક પણ એમાં આવીએ ને વિદ્યાર્થી મિત્રો પાંચ પૂર્ણાંક એક સપ્તમાંશ આ બધી સંખ્યાઓને કેવી કહેવાય અપૂર્ણાંક સંખ્યાઓ પૂરેપૂરી નથી હોતી પૂરેપૂરી સંખ્યા એટલે પૂર્ણાંક એક એટલે એક પૂરા બે એટલે બે પૂરા બરાબર છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ને તો આ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય જેને આપણે ઇન્ટીજર એટલે કે જર્મન શબ્દ ઝેહલિંગ પરથી ઝેડ તરીકે દર્શાવવાના છીએ જ્યારે ત્યાર પછી જે સંખ્યાઓ આપણે લઈએ છીએ તે અપૂર્ણાંક સંખ્યાઓ છે જે આપણે આ રીતે લખીએ છીએ બોલો ખ્યાલ આવશે પૂર્ણાંક સંખ્યાઓ કોણ છે અપૂર્ણાંક સંખ્યાઓ કોણ છે બરાબર છે હજુ તમે સમજો જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણમાં તો સમાય જાય છે પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિકમાં ના સમાય હજુ આગળ વધી બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં આવી ગઈ જોઈ લો જેટલી પણ પૂર્ણ સંખ્યા છે ને બધી પૂર્ણાંકમાં આવી ગઈ પણ જેટલી પણ આ પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી પૂર્ણ સંખ્યામાં ના ઉપરથી જેમ જેમ નીચે ઉતરો તેમ તેમ પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય પણ અહીંયાથી ઊંધું વિચારો તો ના કહેવાય એટલે કોઈ આપણને એમ પૂછે કે પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ કહેવાય તો ના કહેવાય કારણ કે પૂર્ણાંક સંખ્યામાં તો માઇનસ બે પણ આમાં છે માઇનસ બે ના પાડવાની કોઈ એમ પૂછે પૂર્ણાંક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય તો ના પાડવાની ના કારણ કે પૂર્ણાંક સંખ્યામાં માઇનસ બે છે પ્રાકૃતિક સંખ્યામાં માઇનસ બે છે બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો પૂર્ણાંક સંખ્યા આ રહી અપૂર્ણાંક સંખ્યાઓ આ સ્વરૂપની આ હવે સાંભળજો હવે આપણે નવી બે સંખ્યા લેવાના છે તે તેની તરફ આગળ વધીએ હવે આપણે આગળ વધવાના છે સમય સંખ્યા તરફ સમય સંખ્યાને આપણે
અંગ્રેજી ભાષામાં રેશનલ નંબર પણ કહીએ છીએ અથવા તો બીજો એના માટે ઇંગ્લિશ શબ્દ છે કોશન્ટ અંગ્રેજી શબ્દ છે કોશન્ટ આ કોશન્ટ નો પહેલો મૂળાક્ષર Q છે એટલે એના ઉપરથી આપણે સંજ્ઞા કરી લઈશું વિદ્યાર્થી મિત્રો Q લઈશું કેપિટલ Q સમય સંખ્યાને દર્શાવવી હોય તો આપણે સંકેતિક ભાષામાં શબ્દના સ્વરૂપે કેપિટલ Q કરીને આપણે એને દર્શાવીશું શું કરીને દર્શાવીશું કેપિટલ Q બોલો ખ્યાલ આવશે હવે તમે કહેશો કે સમય સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય तो भाई समय संख्या ने अंदर आप अधिक संख्या बराबर से मतलब क्या जो प्राकृतिक संख्या ने पूर्णांक संख्या क्या होता पूर्ण संख्या ने बोल पूर्णांक संख्या क्या होता तो आपने यहाँ ध्यान कर बोलती है कि भाई समय संख्या में कौन कौन समावेश था तो ध्यान रखो समय संख्या ने अंदर बद्दी पूर्णांक संख्या ऊपर आ गई अने बद्दी अपूर्णांक संख्या ऊपर आ गई આ પૂર્ણાંક સંખ્યા અને આ અપૂર્ણાંક સંખ્યા બંનેને ભેગી કરી દો તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે સંખ્યા બની ને એને આપણે કહીશું સમય સંખ્યા એટલે તમે સમજી શકતા હશો કે ભાઈ સમય સંખ્યાની અંદર ઋણ 2 આવી પૂર્ણાંક સંખ્યા પણ આવશે માઈનસ 1.2 આવી અપૂર્ણાંક સંખ્યા પણ આવશે ख्याल आ रहा है जीरो पर आ उसे एक ना छेद में भी आ गई और पूर्णांक संख्या पर आ उसे बराबर से आने अंदर त्राण जैविक पूर्णांक संख्या पर आ उसे आने अंदर मिश्र संख्या जैविक या पांच पूर्णांक एक ना छेद में भी आ गई संख्या पर आ उसे बद्दे पूर्णांक संख्या वो पर आ गए और पूर्णांक संख्या वो पर आ गए હજુ યાદ કરો વિદ્યાર્થી મિત્રો આપણે નાના ધોરણમાં હજુ એક પ્રકારની સંખ્યાઓ શીખ્યા હતા ધારો કે મારી પાસે કોઈ જવાબ એવો આવે છે કે 0.13 13 13 ... હવે આને આપણે અનંત સંખ્યા કહીએ છીએ પણ યાદ કરો નાના ધોરણમાં આવી અનંત નામની સંખ્યાને ટૂંકી રીતે લખતા પણ શીખેલા છે આને ટૂંકમાં લખવું હોય તો આપણે આમ લખીએ છીએ કે 0.13 અને 13 થી ઉપર આવે એક નિશાની પાડી દીધી જેને 12 નું ચિહ્ન કહેવાય 12 બોલો ખ્યાલ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આવી જે સંખ્યા છે એને પણ સમય સંખ્યા જ કહેવાય બરાબર છે બીજી કોઈ હું તમને ઉદાહરણ આપીને સમજૂતી આપું કે ભાઈ 0.125 125 125 125 125 આવ્યા જ કરે છે તો બોલો તમે આને પણ ટૂંકમાં દર્શાવી શકો કે નહીં દર્શાવી શકો નાના ધોરણોમાં શીખીને આવેલા છીએ કે આને ટૂંકમાં દર્શાવવું હોય તો 0.125 અને એની ઉપર 12 આ રીતે દર્શાવી શકીએ છીએ તો આ રીતની જે સંખ્યા છે એને પણ સમય જ કહેવાય એટલે હું આમાં સમાવેશ કરીશ કે ભાઈ 0.13 ની ઉપર 12 આ ટાઈપની જે સંખ્યા છે એ પણ સમય સંખ્યામાં આવે પણ ધારો કે પણ ધારો કે વિદ્યાર્થી મિત્રો એમ માનો કે મારી પાસે આવી કોઈ સંખ્યા છે 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અનંત સુધી તો શું હવે મારો પ્રશ્ન એમ છે કે તમે આને આ રીતે ટૂંકી રીતે એક 12 ને નીચે દર્શાવી શકો ખરા જેવી રીતે આમાં આપણે લખી દીધું કે ભાઈ 13 વારંવાર આવે છે તો 13 ની ઉપર 12 જે રીતે આમાં 125 125 125 વારંવાર આવે છે તો 125 ની ઉપર 12 તો એવી રીતે તમે આમાં કોઈ રકમની ઉપર 12 પાડી શકશો તમે કહેશો કે નહીં ઓકે તો આ જે સંખ્યા છે એને આપણે કહીશું અસમય સંખ્યા એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યા પણ અત્યારે આપણે અસમય સંખ્યાઓ વિશે વધારે સમજૂતી નથી મેળવવાની અત્યારે આપણે સમય સંખ્યા સુધીની સમજૂતી મેળવવાની છે અસમય સંખ્યાઓ જ્યારે ચેપ્ટરમાં આવશે ત્યારે ફરીથી આપણે આ મુદ્દાઓ શીખીશું અત્યારે તમને મેં ખાલી પ્રાથમિક સમજ આપી દીધી બરાબર છે અત્યારે તમને મેં ખાલી પ્રાથમિક સમજ આપી દીધી કે ભાઈ આ રીતની સંખ્યાઓ આવશે એને અસમય સંખ્યાઓ કહીશું બીજી પણ સંખ્યાઓ આવશે અસમયમાં ખાલી આ નથી બીજી પણ આવશે જ્યારે આવશે ત્યારે આપણે વાત કરીશું
ચાલો જુઓ તો એક વાર ફરીથી કે ભાઈ સમય સંખ્યાઓ છે તો એનો અંગ્રેજીમાં રેશનલ નંબર પણ એને આપણે સંજ્ઞા r નથી આપવાના એનો અંગ્રેજી ભાષામાં બીજો અર્થ થાય છે બીજો શબ્દ છે પોષણ એની પરથી આપણે કેપિટલ q લઈશું અને એની અંદર કઈ સમય સંખ્યામાં કઈ સમય સંખ્યામાં કઈ બે સંખ્યાઓ લેવાની વિદ્યાર્થી મિત્રો તો બધી પૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે प्लस બધી અપૂર્ણાંક સંખ્યા પણ આવશે પ્લસ કે તમને સમજાવ્યું કે આ રીતની ઉપર બહાર પાડીએ છે અનંત સંખ્યાઓ પણ આવશે એક ખાસ એટલે ખાસ ખાસ નોંધવા જેવી બાબત છે કે સમય સંખ્યા કોને કહેવાય એવું કોઈ પૂછે તો આપણે એને એ રીતે કહી શકીએ કે ભાઈ સમય સંખ્યા કોને કહેવાય તો ભાઈ સમય સંખ્યા એને કહેવાય કે જેને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી જ શકીએ સમય સંખ્યા આપણી પાસે હોય તો આ સમય સંખ્યાને p છેદમાં q p છેદમાં q એટલે અંશ ને નીચે છે એ સ્વરૂપમાં દર્શાવી શકીએ અહીં મેં જેટલી પણ સમય સંખ્યા લખી છે તમે ચેક કરો અંશ અને નીચે છેદ એ સ્વરૂપમાં લખી જ શકાય જેમ કે માઇનસ 2 છે તો એને આપણે કેવી રીતે લખી શકીએ તો ભાઈ માઇનસ 2 છેદમાં કશું નથી તો 1 p છેદમાં q સ્વરૂપ પહેલો કેને પરમો આ વસ્તુ આપણે 8માં ધોરણમાં પણ શીખેલા છીએ પહેલા ચેપ્ટરની અંદર સમય સંખ્યા આવે એટલે એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય અને p અને છેદમાં q છે જો ત્યાર પછી સમય સંખ્યા જુઓ માઇનસ 1.2 છે માઇનસ એટલે માઇનસ હવે 1.2 એટલે આ લખાય ને 12 ના છેદમાં 10 યાદ કરો પોઈન્ટ વાળી સંખ્યા હોય લખી જ શકાય શૂન્યના છેદમાં કશું નથી શૂન્યના છેદમાં 1 p ના છેદમાં q સ્વરૂપ બને છે 3 ના છેદમાં કશું નથી તો 3 ના છેદમાં 1 p ના છેદમાં q સ્વરૂપ બને છે શૂન્ય છે 1 ના છેદમાં 2 છે આપણ આપણે ગણતા જુઓ 2 વત્તા 10 10 ને 11 11 ના છેદમાં 2 11 ના છેદમાં 2 મતલબ કે તમે આ સ્વરૂપ બનાવી શકો તો સમય સંખ્યાની વ્યાખ્યા પણ આવી આ રીતે કહી શકીએ કે જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ એને સમય સંખ્યા કહેવાય બીજી રીતે મેં લખ્યું છે કે ભાઈ સમય સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય p એટલે કે અંશ અને q એટલે કે છેદ મતલબ કે અંશ અને છેદમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો બે ના છેદમાં તો બે પણ પૂર્ણાંક સંખ્યા એક પણ પૂર્ણાંક સંખ્યા જો 12 ના છેદમાં 10 0 ના છેદમાં 1 3 ના છેદમાં 1 હા પણ આપણે એટલું બહુ ફાઇન રીતે ખબર છે કે છેદમાં કોઈ દિવસ શૂન્ય નથી આવતો એટલે છેદમાં કોણ તો q તો q ની કિંમત કોઈ દિવસ 0 નહીં હોય બરાબર છેદમાં કોઈ દિવસ શૂન્ય હોતો નથી છેદમાં શૂન્ય હોય એવી સંખ્યા આજ દિન સુધી અસ્તિત્વ ધરાવતી નથી હજુ સુધી બની નથી એવી સંખ્યા કે જેના છેદમાં 0 હોય એટલે ખાસ કાળજી રાખીશું કે p અને q એટલે શું તો આપણે કહીશું કે p અને q એટલે પૂર્ણાંક સંખ્યા હોય બરાબર p ના છેદમાં q પૂર્ણાંક સંખ્યા હોય જો લખ્યું છે કે જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા છે અને છેદમાં જે પેલો q છે ને એની કિંમત 0 હોવી જોઈએ નહીં સમય સંખ્યાઓ હોય તો સમય સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો તમને મેં બતાવ્યું પણ કરી દો અંશ અને છેદ સ્વરૂપમાં લખી વાત જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા આવે જો 2 3 5 6 કઈ પણ આવે હા પણ ખાસ ધ્યાન રાખવાનું કે છેદમાં q છે ને તો q ની કિંમત કોઈ દિવસ 0 ન આવે બોલો તો તમને આટલી સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે હજુ આપણે આગળ વધીએ જો તમે આ એકદમ સારી રીતે સમજી ચૂક્યા હો બરાબર છે જો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા ત્યાર પછી પૂર્ણ સંખ્યા ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા આ જો તમે એકદમ વ્યવસ્થિત સમજી ગયા તો આપણે હવે ચોપડીમાં સ્વાધ્યાય 1.1 શરૂ કરીએ એ પહેલા એક ઉદાહરણનો દાખલો આવે છે ઉદાહરણ એટલે દાખલો નથી ખરેખર તમને એક પ્રશ્ન છે તે આપણે લઈ લઈએ ચાલો જુઓ ચોપડીમાં તમે જોશો ઉદાહરણ 1 છે મથાળો એવું માર્યું છે કે નીચે વિધાનો આવેલા છે આ વિધાનો સત્ય છે કે અસત્ય છે તમારે કારણ સહિત જવાબ લખવાનો છે સાચું છે તો કેમ સાચું છે ખોટું છે તો કેમ ખોટું છે ઉદાહરણ 1 આ જોઈ લઈએ પછી આપણે સ્વાધ્યાય 1.1 પર જઈશું ઓકે સાંભળો ખરા ખોટાનું પહેલું વિધાન છે ઉદાહરણ નંબર 1 ની અંદર દરેકે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે
દરેકે દરેક પૂર્ણ એટલે આ પૂર્ણ સંખ્યા આ જે પૂર્ણ સંખ્યા છે એને પાકૌટિક સંખ્યા કહેવાય આપણે કહીશું કે ના ઊંધું આવ્યું એટલે ના જ પાડીએ છીએ કેમ કેમ ના કારણ કે આ ઝીરો ને પૂર્ણ મેં તમને પહેલા જ સમજાવ્યો વિડિયો ચાલુ કર્યો ત્યારે જ કે ઝીરો પૂર્ણ છે પણ પાકૌટિક નથી એટલે કોઈ મને એમ કહે કે દરેકે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે તો આ વાત ખોટી એટલે જો મેં લખ્યું છું કે આ પેલો વિધાન અસત્ય એનું કારણ ઝીરો કે ભાઈ ઝીરો પૂર્ણ સંખ્યામાં તો છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં નથી બરાબર છે નંબર 2 લઈએ વિધાન વાંચો છું નંબર 2 દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા આ દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા પણ છે બોલો બધે પૂર્ણાંક સંખ્યા સમયમાં આવી ગઈ કે નહીં આવી ગઈ તો આપણે કહીશું કે હા આવી ગઈ સમય સંખ્યા એટલે તમે એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકો ચેક કરો જેટલી પણ પૂર્ણાંક સંખ્યાઓ છે આ બોલો આ બધી પૂર્ણાંક સંખ્યાઓને p છેદમાં q સ્વરૂપમાં લખાય કે નહીં લખાય આરામથી લખાય ને માઇનસ ને છેદમાં કશું નથી તો એ બધી પૂર્ણાંક સંખ્યા મને પૂર્ણાંક માઇનસ એક છેદમાં કશું નથી તો એ શૂન્ય છેદમાં કશું નથી તો એક એકના છેદમાં એક બે આવે તો બે ના છેદમાં એક બધી બધી જ પૂર્ણાંક સંખ્યાના છેદમાં કશું હોતું નથી તમે છેદમાં એક વિચારી શકશો છેદમાં કશું નથી તો એક વિચારી શકાય ને અને છેદમાં એક વિચારો એટલે આ સ્વરૂપ બને ગયો પીના છેદમાં ક્યુ મતલબ કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ હોય હોય ને હોય જ અને તમે ચેક કરવો તો કરી લો કે બધી આવે તો આપણે લખ્યું છે આનું કારણ છે જુઓ કે ભાઈ દરેકે દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે તો આપણે કહીશું કે ભાઈ આ સત્ય વિધાન કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા જે z ખરી છે તો આ z ને આપણે છેદમાં કશું નહીં એક લખી દે એના બધા જો આના છેદમાં પણ એક છેદમાં એક છેદમાં એક તો શું કરી શકીએ કે z સંખ્યા ધારો કે હોય તો z ના છેદમાં એક લખી દેવાનું z ને z ના છેદમાં એક એટલે કે તમે એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકો z જો આ સંખ્યા z તો છેદમાં શું મૂકી દેવાનું કઈ નથી તો એ કોઈ પણ સંખ્યામાં જોઈ લો કોઈ પણ સંખ્યામાં જ્યાં પણ મને z પૂર્ણાંક સંખ્યા લે ના ક્યાં છેદમાં એક મૂકી દેવાનું છેદમાં એક મૂકી દેવાનું એટલે કયું સ્વરૂપ બની ગયો p ના છેદમાં q સ્વરૂપ બની ગયો અને p ના છેદમાં q સ્વરૂપ બની ગયો મતલબ કે સંખ્યા સમય છે મતલબ કે વિધાન સાચું બરાબર છે લઈ કુદે જુઓ કે હવે સત્ય છે કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા z હોય તો તમે z ના છેદમાં કશો નથી એટલે 1 એટલે કે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકો છો આગળ વધીએ છેલ્લું વિધાન લઈ લઈએ દરેકે દરેક સમય સંખ્યા વિદ્યાર્થી મિત્રો હવે તમારે કઈ સંખ્યા વિચારવાની છે ભાઈ સમય સંખ્યા વિચારવાની છે આ બધી સમય સંખ્યા જે છે એ પૂર્ણાંક છે ભાઈ આ બધી જેટલી તમને સમય સંખ્યા દેખાય છે આ બધી પૂર્ણાંક પણ છે તરત જ ના કહીશું કે ના 1.2 બરાબર ને કે ભાઈ 1 ના છેદમાં 2 5 પૂર્ણાંક 1 ના છેદમાં 2 આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે ભાઈ સમય સંખ્યા તમને શું શીખવાડેલું યાદ કરો સમય સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ છે ભેગા કરવાથી બનેલું છે એટલે સમય સંખ્યામાં તો અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી ગઈ તમે જોઈ શકો છો આ રે ઘણી બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે અને મને પ્રશ્ન એવો પૂછે છે કે આ બધું પૂર્ણાંક સંખ્યા કહેવાય આપણે કશું કે ના નહીં કહેવાય કોઈ પણ એક ઉદાહરણ આપી દેવાનું છે કે -1.2 સમયમાં આવે પણ પૂર્ણાંકમાં ના આવે એકના હેડમાં બે સમયમાં આવે પણ પૂર્ણાંકમાં નહીં આવે પાંચ પૂર્ણાંક એક તૃતીય આવશે સમય કહેવાય પણ એને પૂર્ણાંકમાં કહેવાય એટલે લખ્યું છે આ વિધાન અસત્ય છે કારણ કે કોઈ પણ એક રકમ લઈને સમજાવી દીધું કે ભાઈ એકના છેદમાં ત્યાં જે છે ને એને સમય સંખ્યા તો કહેવાય પણ એને પૂર્ણાંક સંખ્યા કહેવાતી નથી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડિયો અહીં પૂરો કરીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 શરૂ કરીશું